ખાસ કરીને વાત કરીએ તો મેઘાલયમાં જે કોંગ્રેસ છે તે સરકાર વહેલી તકે બનાવી લેશે, નહીં તો ગોવા જેવી હાલત થઈ શકે છે. આગળ વાત કરીએ તો ફતેવાડી સિંચાઈ યોજનાના વિરોધ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે કે તેઓએ કહ્યું કે ખેડૂતો રાજકીય પાત્રના હાથા ન બને. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસને પણ ખેડૂતોનો રાજકીય ઉપયોગ ન કરવા માટે અપીલ કરી છે. જે રીતે પાણી બાબતે ખેડૂતોએ આંદોલન કરવાની વાત કરી હતી અને ત્યારબાદ પાણી છોડવામાં આવ્યું છે, ફતેવાડી સિંચાઈ યોજનાના વિરોધ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે કે તેઓએ કહ્યું છે કે ખેડૂતો રાજકીય લોકોના હાથા ન બને. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસને પણ ખેડૂતોનો રાજકીય ઉપયોગ ન કરવા માટે અપીલ કરી છે. સરકારનો અભિગમ ખેડૂત પ્રત્યે કાયમ માટે હકારાત્મક રહ્યો છે. જ્યાં સુધી અમારા પાસે પાણીની ઉપલબ્ધતા છે ત્યાં સુધી અમે ખેડૂતોને પાણી આપતા રહેશું. પરંતુ જ્યારે પાણીનો અભાવ થાય અથવા તો ક્યારેક પાણીની ઉપલબ્ધિ એ કુદરત પર આધારિત હોય છે અને ક્યારેક વરસાદ વધતો ઓછો થાય એવી સ્થિતિની અંદર પાણી કદાચ ઓછું હશે એવી સ્થિતિમાં પાણી કાપ આવ્યો હશે. ખેડૂત મિત્રોને પણ મારી વિનંતી છે કે રાજ્યની કુલ પાણીના પુરવઠાની સ્થિતિને ધ્યાનમાં રાખીને જેટલું ખેડૂતો માટે થઈ શકે એટલું કરવા માટે અમે કૃતનિશ્ચિત છીએ. પરંતુ કોઈ પોલિટિકલ રાજકીય કોઈની રાજકીય ગતિવિધિનો ભાગ મારા ખેડૂતોને ન બનાવે એવી મારી રાજનૈતિક પોલિટિકલ પાર્ટીના કોંગ્રેસના મિત્રોને પણ વિનંતી છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપ્યું છે અને તેઓએ કહ્યું કે ખેડૂતો રાજકીય પાર્ટીઓના હાથા ન બને, કારણ કે કોઈ પણ જે ઘટના હોય છે તેમાં જે તે પાર્ટી હોય છે, વિરોધ પક્ષ હોય છે, તેને એ વાતને ઉચકી લેતી હોય છે અને તેનાથી આગળ લડત ચલાવતી હોય છે. તો ખેડૂતો હાથો ન બને તે બાબતે ખેડૂતોને નિવેદન કર્યું છે. આ ઉપરાંત તેઓએ કોંગ્રેસને પણ ખેડૂતોનો રાજકીય ઉપયોગ ન કરવા માટે અપીલ કરી છે. તો પાણી છોડવા બાબતે જે વાત ખેડૂતોએ કરી હતી, કારણ કે ઉનાળુ જે પાક છે તે સુકાઈ રહ્યું છે, ઉનાળામાં પાક લેવા માટે જે રીતે મુખ્યમંત્રીએ ખેડૂતોને અપીલ કરી હતી કે તેઓ ઉનાળુ પાક ન લે કારણ કે પાણીની તંગી છે, નર્મદામાં જે રીતે પાણી ઘટી રહ્યું છે. તમારી સાથે જોડાઈ ગયા છે મનીષ દોશી, કોંગ્રેસના પ્રવક્તા. મનીષભાઈ, જે રીતે હાલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જે નિવેદન આપ્યું છે કે ખેડૂતો રાજકીય પાર્ટીઓના હાથા ન બને, આ બાબતે આપને શું કહેવું છે? મને એમ લાગે છે કે કેન્દ્રીય મંત્રી શ્રી એમની વગ પોતાની સરકારમાં જ નથી લાગતી, સત્યથી અજાણ છે અથવા જાણી જોઈને સત્ય છુપાવી રહ્યા છે. મંત્રી શ્રી પોતે ખેડૂત પુત્ર હોય તો એમને એટલી વાત ધ્યાન રાખવી જોઈએ કે ખેડૂતો પોતાના સંતાન જેવો મહામુલા પાકને જયારે બળી રહ્યો હોય ડાંગર નો પાક ત્યારે સરકાર ને વારંવાર ની રજૂઆત છતાં સરકાર ખેડૂતો વિરોધી માનસિકતા ને લીધે પાણી નો આપે. નર્મદા યોજના એ સિંચાઈના પાણી માટે હતી, ખેડૂતો માટે હતી અને પીવાના પાણી માટે હતી. સિંચાઈના પાણી માટે ખેડૂતોને પાણી આપવાને બદલે ઉદ્યોગપતિઓને પાણી આપતી આ ભાજપ સરકાર અને એના મંત્રીશ્રીઓ સત્યને છુપાવે નહીં, ખેડૂતોને પાણી આપવામાં નિષ્ફળતા છે એનો સ્વીકાર કરે. પાણી એમને પેલા ટુરિઝમના નામે સી પ્લેનમાં વેચી દીધું, હવે પાણીના પોકાર પડાવે છે. આ મેન મેડ ક્રાઇસિસ છે. ભાજપ સરકારની પાણી વિતરણ અને પાણીના સંચાલનમાં નિષ્ફળતાના કારણે આજે એનો ભોગ ખેડૂતો બને. ત્યારે મંત્રીશ્રી ખેડૂતોને આશ્વાસન કે એને કાંઈક સાંત્વના મળે અને નીતિગત રીતે ખેડૂતોને મદદ થાય એ દિશામાં વિચારવાને બદલે કેન્દ્રના મંત્રીશ્રી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ ખેડૂતોના જખમ ઉપર મીઠું ભભરાવી રહ્યા છે. એમને સ્વીકારવું જોઈએ કે આ ભાજપ સરકારની નિષ્ફળતા છે. એમને સ્વીકારવું જોઈએ સરકારે તો 450 ક્યુસેક પાણી છોડી દીધું છે. એમને તો એમને ખેડૂતોને હાથા બનવાની વાત કરે. છેલ્લા 1.5 મહિનાથી ખેડૂતો લડી રહ્યા છે. અગાઉ પણ ખેડૂતો જયારે 2017માં જયારે ખેડૂતોએ રેલી કાઢી હતી પોતાના પાણી માટે કે ધોળકા સાણંદ વિસ્તારના ખેડૂતો વિરમગામના 56 ગામના નર્મદાના પાણી માટે જયારે છેલ્લા 3 વર્ષથી લડત ચલાવતા ખેડૂતો નર્મદાનું પાણી સિંચાઈ માટે મળે એમના માટે આંદોલન કરે અને 3-3 વર્ષથી જયારે રેઢિયાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુઈ ગયેલું તંત્ર જયારે ખેડૂતોની વાત ન સાંભળે, પાણી માંગના ખેડૂતો પર લાઠીચાર્જ થાય અને ફોર્ડ અને ટાટાને મફતમાં પાણી કરોડો લીટર આપવામાં આવે, મને એમ લાગે છે કે માનનીય મંત્રીશ્રીનું આજે નિવેદન છે
એક ખેડૂતોના જખમ ઉપર મીઠું ભભરાવા સમાન છે. એમને રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારની નિષ્ફળતા જ દેખરા કરવો જોઈએ. એમને ખેડૂત વિરોધી માનસિકતામાં જે ભાજપ સરકાર કર્યા કરે તેની માટે કંઈક કહેવું જોઈએ, નહીં કે ખેડૂતોને ખોટી રીતે. ખેડૂતો કોઈના આથા નથી બનતા, એમના પાક બચાવવા માટે આંદોલન કરી રહ્યા છે અને પાક બચાવવું પોતાના સંતાન જેવા પાક છે. મોંઘા મૂલા જે પરસેવાની કમાઈ છે એ બચાવવા માટે આ ખેડૂતો આંદોલન કરતા હોય એ રાજકીય પક્ષ સાથે નથી. ખેડૂત એ ગુજરાતનો ખેડૂત છે, ડાંગર પાક છે એમના ખેતરમાં. એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય ને, ગુજરાતના નાગરિકો માટેનો એ પાક છે, દેશના નાગરિકો માટેનો પાક છે, એ મંત્રીશ્રીએ સમજવાની જરૂર છે. જી જી જી, આભાર મનીષભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો જે રીતે કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો છે અને તેઓએ ખેડૂતોને કીધું છે કે તેઓ રાજકીય પાર્ટીઓના હાથા ન બને અને કોંગ્રેસને પણ ખેડૂતોને રાજકીય ઉપયોગ ન કરવા અપીલ કરી છે. મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ફતેવાડી સિંચાઈ યોજનાના વિરોધ મામલે 4 ખેડૂતો પાણીની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યા છે, જેને લઈને ખેડૂતો સિંચાઈ વિભાગની કચેરીએ પહોંચ્યા છે અને વધુ પાણી છોડવા માટે માંગ કરી છે. તો આદ્રોળાના બળવંતસિંહ, કેસરડીના રણજીત કોળી, ફાગડીના આત્મારામ પટેલ અને ખીચાના વાડીલાલ ત્રિભુવનદાસ પાણીની માંગને લઈને ઉપવાસ આંદોલન પર બેઠા છે. જોકે ખેડૂતોની માંગના પગલે વાસણા બેરેજમાંથી 450 ક્યુસેક પાણી ફતેવાડી કેનાલમાં છોડવામાં આવ્યું છે. તો નર્મદાની મુખ્ય કેનાલમાંથી વાસણા બેરેજમાં 300 ક્યુસેક પાણી છોડાયું છે. બાવળા, ધોળકા, દસક્રોઈના ખેડૂતો ફતેવાડી કેનાલમાં 600 ક્યુસેક પાણી છોડવાની માંગ કરી રહ્યા છે, ત્યારે હાલ 450 ક્યુસેક પાણી ફતેવાડી કેનાલમાં છોડાયું છે. ત્યારે સાણંદ, ધોળકા, બાવળા અને દસક્રોઈ તાલુકાના ખેડૂતોને આ પાણી મળશે. તો ખેડૂતોએ માંગ કરી હતી કે 20 માર્ચ સુધી 600 ક્યુસેક પાણી છોડવાની માંગ કરેલી હતી. ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી કે જો પૂરતું પાણી નહીં મળે તો ડાંગરનો પાક નિષ્ફળ જશે. હવે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા અમિત રાજપૂત પાસેથી. અમિત, જે રીતે 20 માર્ચ સુધીમાં 600 ક્યુસેક પાણી છોડવાની વાત કરી હતી તે પહેલા જ સરકારે 450 ક્યુસેક પાણી તો છોડી દીધું છે, તો પછી ઉપવાસ આંદોલન પર કેમ ખેડૂતો બેઠા છે? મિથુન, પહેલા 200 ક્યુસેક અને પછી 250 ક્યુસેક પાણી સરકાર તરફથી છોડવામાં આવ્યું છે. સિંચાઈ વિભાગની જે ઓફિસ છે, આપ જોશો કે અહીંયા ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા હાજર છે અને તેમના તરફથી જે ઉપવાસની વાત છે, ઉપવાસ પર જે 4 ખેડૂતો ઉમટ્યા છે તેમના સમર્થનમાં અમદાવાદ જિલ્લાના 4 તાલુકાના જે ખેડૂતો છે એ અહીંયા ઉપવાસ પર આવી ગયા છે, સમર્થન આપી રહ્યા છે. સાથોસાથ હું વાત કરું અહીંયા ખેડૂત આગેવાનોની, તો ખેડૂત આગેવાન કાનભા ગોહિલ જે અમદાવાદ જિલ્લાના ખેડૂત આગેવાન છે તે પણ અહીંયા હાજર છે અને તેની સાથે સાથે અહીંયા કેટલાક બીજા પણ ખેડૂતો છે, તેમની સાથે અમે વાત કરીશું કે તેમની શું શું માંગો છે. આપ અહીંના ભારતીય જનતા પાર્ટીના આપ આગેવાન છો, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ તરફથી કહેવામાં આવ્યું છે કે તમે લોકો રાજકીય હાથનો ના બનો અને સરકાર પાણી આપી રહી છે, 450 ક્યુસેક આપ્યું છે, શું કહેશો આપ? હા જી સાહેબ, આપણે રાજકીય હાથો બનવાની વાત તો તમે જે સાહેબ કરી રહ્યા છો એ હાથો બનવાની વાત નથી, પણ જે 410 કિશોર સાહેબ પાણી આપવામાં આવ્યું છે તો તેથી કરી ખેડૂતોની એક માગ છે કે 750 કિશોર જેટલું જો પાણી આપવામાં આવે તો પાછળ થોડો પ્રવાહ તો ચાલુ થાય, તો 50% જેટલો જે ખેડૂતોનો પાક નિષ્ફળ જ્યો છે તો જે વહેલી તકે બીજું 250 કિશોર જો પાણી નાખવામાં આવે તો ખેડૂતોનો પાક બચી શકે. આની સાથે બીજા પણ અન્ય ખેડૂતો છે, તેમની સાથે અમે વાત કરીશું. આપ પણ ખેડૂત આગેવાન છો, આપ શું કહેશો? અનિરુદ્ધસિંહ, આપ ક્યાંથી આવ્યા છો, કયા ગામના છો? મારું બાવળા પાસે આદ્રોળા ગામ છે. અત્યારે 20 વીઘા જમીનમાં પાણી વગર સુકાઈ ગઈ છે, ડાંગર ઊભો પાક સુકાઈ ગયો છે. હવે એમાં કંઈ થાય એવું નથી, પણ થોડી ઘણી ડાંગર બચી છે, જે પાણી આપવામાં આવે તો બચી શકે એ મુખ્ય પ્રશ્ન છે ખેડૂતોનો, કે જે બળતો પાક થોડો ઘણો જે બચી શકે એમ છે. તળાવડા ખાલી થઈ ગયા છે, ઢોરને પણ પીવા પાણી નથી અને એ ક્ષેત્રમાં પણ વિચારવું જોઈએ સરકારે, ઘાસચારો ક્યાંથી લાવશે ખેડૂતો એ પણ જોવું જોઈએ. મુખ્ય જરૂરિયાત આ બધા ખેડૂતોની 1200 ક્યુસેકની છે, એમાંથી ઘટાડીને 900 ક્યુસેક ને હવે 650 ક્યુસેકે સરકાર આવી છે. 650 ક્યુસેક પણ તમે આપો તો જીવતા રહે, આમ 900 ક્યુસેક સુધી લાવે તો વધારે સારી વાત છે, પણ જો આ પરિસ્થિતિ નહીં આવે તો આની પરિસ્થિતિ ખેડૂતો વ્યાજના ચક્કરમાંથી કેવી રીતે બહાર આવશે, તમે એ ક્યાંથી આવશે? અને છેલ્લા 3 વર્ષ ખેડૂતોના મુખ્ય 3 વર્ષ જે એ 3 વર્ષ એ પાછો પડશે. આ એક સિઝન પાછો પડવાની વાત નથી, ખેડૂતોને 3 વર્ષ સુધી પાછા પડવાની વાત છે. એટલે આ મુખ્ય વિકટ પ્રશ્ન છે અને એની ઉપર સરકાર ધ્યાન આપે એ જરૂરી છે.
તો મિથુન આ જે ખેડૂત આગેવાનો છે અને આ સિંચાઈ વિભાગની કચેરી છે અને સિંચાઈ વિભાગની કચેરી જે છે એ ઉપવાસ આંદોલનની છાવણીમાં તબદીલ થઈ ગઈ છે અને મોટી સંખ્યામાં હવે અત્યારે 100 થી વધુ ખેડૂતો અહીંયા આવી ગયા છે અને કહેવામાં આવ્યું છે કે બીજા પણ જી આભાર અમિત માહિતી આપવા બદલ. તો હજુ પણ વધુ પાણી છોડવાની માંગ ખેડૂતો કરી રહ્યા છે જેના કારણે જે છેવાડાના જે ગામો છે ત્યાં સુધી પાણી પહોંચી શકે.